विराम बाद आपनू पुनः स्वागत छे आपनू गुजरात में। आपत्ति व्यवस्थापन क्षेत्र में कार्यरत स्वैच्छिक संस्था फॉक्स ह्यूमेनिटेरियम असिस्टंस अमदावाद में एक परिचर्चा योजाई थी। हाल आ संस्था गुजरात महाराष्ट्र आंध्र प्रदेश ग्राम्य विस्तारों में लोगों ने आपत्ति व्यवस्थापन अंगे जागृत कर रही है। आ संस्थाए तेना कार्यकाल दरमियान नोंधेला अनुभवों अहीं योजायेली चर्चा में निष्णातों साथे आदान प्रदान कर्युं हतुं, जेमां तेओए नोंध्युं छे के गुजरात विकसित राज्य होवा छतां ग्राम्य लोगों ने स्वास्थ्य ने लगती सुविधा जोईता प्रमाण में उपलब्ध नथी। ચોમાસામાં સૌથી વધુ મચ્છરો દ્વારા રોગનું પ્રમાણ વધે છે। મચ્છરોના ઉપદ્રવને કારણે રોગનું પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને મકાનોની પાઇપલાઇનો પાણીની ટાંકી ખુલ્લી રાખવાથી કે પછી ગટરોના ઢાંકણા ખુલ્લા રાખવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે। આથી પ્રથમવાર ઓલ ગુજરાત પ્લમ્બર એસોસિએશને રોગચાળો નાબૂદ કરવા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે। નવાવાડજ વિસ્તારમાં આવેલી વ્યાસવાડી ચોક પાસે પ્લમ્બર એસોસિએશને જાહેર રોડ પર પોસ્ટરો દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો। પ્રસૂતિ પહેલા અને બાદમાં મહિલાઓએ પોતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે, ત્યારે આવી મહિલાઓની મદદે ચાંગા ખાતે આવેલી ચારુસેટ સંસ્થા આવી છે। આ માટે સંસ્થાએ વત્સલા નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે। હેમખેમ પ્રસૂતિ થયા બાદ મહિલા માટે કહેવાય છે કે તેનો નવો જન્મ થયો। આ વાત વાસ્તવમાં સાચી છે, કારણ કે આપણા સમાજમાં આવી મહિલાઓ પ્રસૂતિ પહેલા અને બાદમાં નાની બાબતો પ્રત્યે કેવી કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે વાકેફ હોતી નથી। આ સમય દરમિયાન આ બાબતની અજ્ઞાનતાની કિંમત તેને પોતાના શરીરને બીમારીનું ઘર બનાવી ચૂકવવી પડતી હોય છે। ત્યારે ચાંગામાં આવેલી ચારુસેઠ સંસ્થાએ આવી મહિલાઓના આરોગ્યને અર્થે વત્સલા નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે। જે માતાઓને થતી કમરની તકલીફો કે સાંધાની તકલીફો કે દાંતની તકલીફો, જે સારી રીતે અમે સમજાવી શકીએ કે દાંતમાં રોગો થાય તો બાળકમાં શું થઈ શકે, માતાને શું થઈ શકે। નવા આ કાર્યક્રમ અંતર્ગત ગામમાં જે સંસ્થાના તબીબો ગામની પ્રસૂતા મહિલાને એકત્ર કરે છે અને પછી પ્રસૂતા દરમિયાન અને બાદમાં બીમારીઓને આવા સમયે કેવી રીતે અટકાવી શકાય તેની સમજ આપે છે અને આવી તકલીફમાંથી પીડાતી બહેનોને જરૂરી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે છે। પ્રોપર ગામડાની બહેનો જે છે આજે બહુ સમજ છે, કારણ કે એમને ખરેખર કદી જ ખબર નહીં હતી। એમના માટે એકદમ નવી વસ્તુ છે, અમે ખરેખર રસ્તે આ કાર્યક્રમ સાંભળે છે, શીખે છે અને સમજે છે, એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આમ સમાજની બહેનો માટે ચારુસેઠનો આ નવો રાહ માત્ર મદદગાર જ નહીં પરંતુ આફતને આવતા પહેલા અવસરમાં ફેરવી નાખવા માટેનો એક પ્રયાસ બની રહેશે, તેમાં કોઈ બેમત નથી। ઈટીવી સમાચાર આણંદ। ચિત્રલેખાની ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના કલાકારોએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા। સિરિયલના લોકપ્રિય પાત્રો જેઠાલાલ દયા ભાભીએ પોતાની આગવી અદામાં વાતચીત કરી લોકોનું મનોરંજન કર્યું હતું। આજે પર્યુષણ પર્વનો સાતમો દિવસ છે। પર્વાધિરાજ પર્યુષણમાં જૈન સમાજમાં દાન અને તપમાં લીન બની રહ્યો છે। સાત દિવસ સાધનાને સિદ્ધ કરવાનો સુવર્ણ અવસર એવા આઠમા દિનની આરાધના માટે પર્યુષણ પર્વના 24 કલાક જ બાકી રહ્યા છે। પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 7 દિવસ સુધી તપ જપ અને આરાધના કરવામાં શ્રાવક શ્રાવિકાઓ વ્યસ્ત રહ્યા છે। જિનાલયોમાં સેવા પૂજા કરવા કતારબદ્ધ થતા શ્રાવકો ધંધા રોજગારને વિસરીને ભક્તિ રસનું પાન કરી રહ્યા છે। 7 દિવસ દરમિયાન સરળતા, સંતોષ અને સત્વનું ગુણાનિધાન કરી આ ગુણોને આત્મસાત કરવાની મથામણ કરી છે। પાપના સકંજામાંથી મુક્ત થઈને પુણ્યનું ભાથું મેળવવા ભગવંતોના જીવન વાચનનું શ્રવણ આજે 7મા દિવસે કરવામાં આવે છે। મુખ્યત્વે ભગવાન મહાવીરની સામે વારસનાથ ભગવાન, આદિનાથ ભગવાન, નેમનાથ ભગવાન ઇત્યાદિના વર્ણનો વંચાય છે। આવતીકાલે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવશે। જૈન ધર્મમાં સંવત્સરી પર્વનું અનેરું મહત્વ છે। વિશ્વભરમાં વસતા જૈનો સંવત્સરીના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ અચૂક કરે છે। આ ઉપરાંત જૈન ભાઈ બહેનો એકબીજાને મિચ્છામી દુકડમ પણ પાઠવે છે,
ज्ञान शुद्ध बनेला आत्मानु रागीओ आवतीकाले परस्पर क्षमापना मिच्छामी दुकड़म कही पापनी आलोचना करीने प्रायश्चित करशे। भगवान महावीरे आपणने जे चार प्रकारे धर्म कर्यो छे ए प्रमाणे आ पर्युषणमां आपणे दर्शन ज्ञान चारित्र ने तप ए चार प्रकारे धर्म करवानो छे। ए प्रमाणे महाराज साहेब आपणने दर वर्षे ए प्रमाणे दरेक श्रावकने एम कहे छे कि आ चार प्रकारे धर्म करवो जोईए। संसारनी मोह मायामांथी मुक्ति मेळवीने दानी दिव्यता, શિયાળના શણગાર, તપના તોરણ અને આરાધકોને આરાધના તરફ પ્રેરવાનો સંદેશો પર્યુષણ પર્વ માત્ર જૈન સમાજને જ નહીં પરંતુ સમસ્ત જગતને આપે છે। ઈટીવી સમાચાર, અમદાવાદ। અને હવે આપણું ગુજરાત પૂર્ણ કરતા પહેલા પુનઃ નજર કરીએ મુખ્ય સમાચાર પર। રાજ્યમાં 6 કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર, 10 ઓક્ટોબરે મતદાન, 12 ઓક્ટોબરે મતગણતરી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર, સુરત, વડોદરા, અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। સુરત અપહરણ કેસમાં પોલીસને મળી સફળતા, અભાત યુવકનો છુટકારો, 5 અપહરણકર્તાઓની ધરપકડ। પોલીસ કર્મચારીઓને મળશે ફોનના બિલમાંથી મુક્તિ, રાજ્યના દરેક પોલીસ કર્મચારીને સરકારી ખર્ચે અપાશે મોબાઇલ સિમ કાર્ડ। અને પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે 7મો દિન, પુણ્યનું ભાથું બાંધવા ભગવંતોના જીવન વાંચનનું શ્રવણ કરશે જૈન સમાજ। ઈટીવીના પ્રાદેશિક સમાચાર આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર। આપણું ગુજરાતના સહ પ્રાયોજક હતા પરમ